તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચૂંટણી પહેલા તેમને બે અલગ અલગ કેસમાં 10 વર્ષની અને 14 વર્ષની જેલની સજા થઈ છે. હવે તેમના પર મૃત્યુદંડની તલવાર લટકી રહી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફાંસીની સજા થઈ શકે છે. હકીકતમાં ગયા વર્ષે 9મી મેના રોજ ઇમરાન ખાનના સમર્થકો દ્વારા સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલામાં પ્રત્યક્ષદર્શીઓએ ઇમરાન ખાનને આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. આનાથી 71 વર્ષના ઇમરાન ખાનની મુસીબતમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલાં ઇમરાન ખાનને અત્યાર સુધીમાં કુલ 4 કેસમાં 34 વર્ષની જેલની સજા થઈ છે. તે દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવા અને સૈન્ય સંસ્થાઓ પર હુમલા કરવાના માસ્ટરમાઇન્ડ તરીકે સ્થાપિત થઈ રહ્યા છે. જો આ કેસમાં મિલિટરી કોર્ટ ઇમરાન ખાન વિરુદ્ધ કાર્યવાહી કરે તો તેને ફાંસીની સજા સંભળાવવાની પ્રબળ શક્યતા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.